માઈલી વેબલ ભરૂચ વહીવટી તંત્ર અંતર્ગત ભરૂચ સીએસઆર પહેલ ઉપક્રમે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર નગરજનો માટે નવલા નજરાણા સમાન સંધ્યા સંગીતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય થકી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું, ભરૂચ શહેરને સુંદર અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે વિવિધ કંપનીઓના પોતાના સામાજિક દાયિત્વને ચરિતાર્થ કરવાની નેમને વ્યક્ત કરવા લિવેબલ ભરૂચના ફેઝ વનનો પ્રારંભ થયો છે। આ પ્રારંભથી નગરને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આ કળાના માધ્યમ થકી ભરૂચના નગરજનોને સાંભળી શકાય છે। નગરજનોનો આભાર માની સામૂહિક સહકારથી વહીવટી માળખા સાથે ખભેથી ખભા મિલાવી પહેલને અભિયાન સ્વરૂપે ઉપાડી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરે પ્રાસંગિક પ્રવચનમાં શહેરને લવેબલ અને લિવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી, ભરૂચને સ્વચ્છ બનાવવા તથા રોડ રસ્તાને ક્લીન બનાવી શહેરને મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરને સરખામણીમાં લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું, કાર્યક્રમનો આશય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંગીત ક્ષેત્રના ભરૂચના પનોતા પુત્ર પંડિત ઓમકારનાથ ઠાકુરને યાદ કરી આ પ્રકારના કાર્યક્રમ થકી સ્મરણાંજલિ આપી હતી। આ વેળાએ કલેક્ટર શ્રી સીએસઆર થકી શહેરના વિકાસ માટે માતબર ફાળો આપી વહીવટી તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરનાર કંપનીઓના વડાઓનો આભાર વ્યક્ત કર્યો। વધુમાં તેમણે માતરિયા તળાવને નગરજનો માટે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં ઘોષણા કરી। ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ વાદક તન્મય દેવચકે અને તેમની ટીમે મ્યુઝિક કોન્સર્ટમાં પરફોર્મ કરી સંગીતના સૂરથી મંત્રમુગ્ધ કર્યા હતા। સંત કબીરથી લઈ એઆર રહેમાન સુધીના ટ્રેક તેમજ ભારતીય શાસ્ત્રીય અને વેસ્ટર્ન ઝા મ્યુઝિકનું ફ્યુઝન ઘણા નવીન ટ્રેક્સના પ્રસ્તુતિકરણ કરી ભરૂચના નગરજનોને સંગીતથી મોહિત કરી મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમમાં ભરૂચના નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સીએસઆર પાર્ટનર તેમજ અન્ય પદાધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એનઆર ધાંધલ, પોલીસ અધ્યક્ષ ડોક્ટર લીના પાટીલ, અન્ય અધિકારી શ્રી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। ભરૂચને વધુ લવેબલ અને લિવેબલ બનાવવાના એક આશય સાથે માય લિવેબલ ભરૂચ નામનું એક સીએસઆર કેમ્પેઇન આપણે શરૂ કર્યું છે, સીએસઆર ફંડથી મેનેજ કરીને, જેની અંદર શહેરમાં સ્વચ્છતા, એક સ્વચ્છતા સાથે સાથે લોકોને અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સીસ થાય એવા પ્રકારની વ્યવસ્થાઓ થઈ રહી છે। એની અંદર આજે ઝાઝ કોન્સર્ટ અહીંયા કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સારા કલાકારો આજે પરફોર્મ કરી રહ્યા છે અહીંયા, અને શહેરમાં પણ એનો એક એક ઇમ્પેક્ટ અને એક અસર દેખાઈ રહી છે। આવું ને આવું માય લિવેબલ ભરૂચ અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અમે હાથ ધરી છે અને ધરી પણ રહ્યા છીએ। શહેરના નાગરિકોને ખાસ આ કેમ્પેઇનમાં જોડાવવા માટે અમારો અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।